અમદાવાદમાં વધુ એક રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. નારણપુરામાં આવેલ ગીગુડ રેસ્ટોરન્ટના જમવામાં જીવાત નીકળી છે. ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલ સિંગદાણામાં ઈયર નીકળતા હોબાળો મચ્યો છે. તો નારણપુરામાં આવેલ ગીગુડ રેસ્ટોરન્ટનો જે ગ્રાહક દ્વારા સિંગદાણા મંગાવવામાં આવ્યા તેમાંથી ઈયર નીકળતા હોબાળો મચ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં 3 જેટલી રેસ્ટોરન્ટમાં જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ યોગ્ય સમયે ચેકિંગ કરવામાં નથી આવતું? સોશિયલ મીડિયા પર વિડીયો જે વાયરલ થયા બાદ જ કેમ કાર્યવાહી કરવામાં આવે છે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. નામ પૂરતી નોટિસ અને દંડ ફટકારી કામગીરી શા માટે પૂર્ણ કરવામાં આવે છે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તાંગે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા રાહુલ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે. જી રાહુલ, જણાવશો કે એક સપ્તાહમાં અનેક જગ્યાએથી જીવાતો નીકળવાની ઘટના સામે આવી છે. આ રેસ્ટોરન્ટમાં જીવાત નીકળવાની આ જે ઘટના સામે આવી છે, શું છે વધુ વિગતો? જે પ્રમાણે વાત કરવામાં આવે તો છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરની અલગ અલગ રેસ્ટોરન્ટની જે બેદરકારી છે સામે આવી રહી છે. આ બેદરકારીને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેની સામે સવાલ ઉભા થશે. કારણ કે જયારે બી વિડીયો વાયરલ થાય છે ત્યારે જ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ છે તે હરકતમાં આવતું હોય છે અને દંડ ફટકારવાની કામગીરી કરતી હોય છે. પરંતુ જે દંડ ફટકારવામાં આવતો હોય છે તે માત્ર નોટિસ અને જે અમુક રકમનો જે દંડો છે તે જ વસૂલવામાં આવતો. આ પહેલા પણ જયારે બોપલની અંદર નોન વેજીટેરિયન આપવામાં આવ્યું હતું ત્યારે માત્ર 10,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ પહેલા બોપલની અંદર પણ માધવ ડ્રાય ફ્રૂટ હતું તેની અંદર પણ જયારે ઈયર નીકળી હતી ત્યારે પણ 15,000 નો જો દંડ ફટકારવામાં આવ્યો હતો. પરંતુ આજે વધુ એક જે નારણપુરા વિસ્તારની અંદર ગીગુડ રેસ્ટોરન્ટ આવેલી છે ત્યાંથી ગ્રાહકે જયારે જમવાનું મંગાવ્યું હતું જયારે સિંગદાણા મંગાવ્યા હતા તેની અંદરથી પણ ઈયળ નીકળી હતી અને જે સિંગદાણા હતા તે પણ સડેલા નીકળ્યા હોય જેને લઈને ગ્રાહકે પણ ભારે હુબાળો કર્યો હતો. આ મુદ્દે હોટલના જે રેસ્ટોરન્ટના જે સંચાલક છે જે મેનેજર છે તે પણ કંઈ બોલવા તૈયાર નહોતા, ભારે હુબાળો થયો છે. પરંતુ છેલ્લા એક સપ્તાહથી જે પ્રમાણે આવી ઘટનાઓ જે સામે આવી રહી છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અને હવે એ જોવાનું રહ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા પણ આ રેસ્ટોરન્ટ સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે કે માત્ર નોટિસ પૂરતી જ પાઠવે છે તે પણ જોવાનું રહેશે. જી જી માહિતી બદલ આપનો આભાર.